रांगद्रा तालुकाना कनकपुर कोड प्राथमिक शाळा में धोरण पांच में भणतो विद्यार्थी 350 किलोमीटर दूर थी गुणोत्सव में भाग लेवा आव्यो हतो, जेने बदल तेनो सन्मान समारोह योजायो हतो। શિક્ષણની ભૂખ અને તરસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર છોટાઉદેપુરના રહેવાસી અને હાલ કનકપુર પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતો રાઠવા વિજયભાઈ કરશનભાઈ ગુણોત્સવનો મૂલ્યવાન સમજી પોતાના વતનથી દૂર છોટાઉદેપુરથી ધાંગધ્રા 350 કિલોમીટરનું અંતર કાપી એકલો સમયસર ગુણોત્સવમાં પહોંચ્યો હતો અને જે સમાચાર સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીઓને થતા તેઓ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો અને આ બાળકને સન્માનિત અને પ્રોત્સાહિત માટે કનકપુર કોડ પ્રાથમિક શાળામાં સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાઠવા વિજયને સન્માનિત કરવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના આચાર્ય સર્વ શિક્ષા અભિયાન મિશન સુરેન્દ્રનગરના ઓઆઈ સીટીટીના દિનેશભાઈ સોલંકી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધાંગધ્રાના તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ધાંગધ્રાના મંત્રી ધાંગધ્રા તાલુકાના તમામ સીઆરસી કોડ પ્રાથમિક શાળાના આચાર્ય તથા પેટા શાળાના આચાર્ય કનકપુર ગામજનો અને ગ્રામ પંચાયતના સરપંચ હાજર રહ્યા હતા। આ તમામ મહાનુભાવોએ રાઠવા વિજયને શિક્ષણની ધગસ તેની બહાદુરી અને લાગણી સાથે શબ્દ પુષ્પો સાથે સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રણછોડભાઈ ચિત્રા તથા શિક્ષક ઈશ્વરભાઈ જાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ગ્રામજનો તરફથી વિજય રાઠવાને ધનરાશિથી સન્માનિત કરી આર્થિક સહયોગ કર્યો હતો, જેમાં બાળકની ઉપસ્થિતિમાં તમામ મહેમાનો દ્વારા અંદાજે રૂપિયા 15,000 જેટલી રોકડ રકમ તથા શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી અને બાળકને સન્માનિત સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। ઘરતે એકલો આવ્યો, હું મારા મમ્મી પપ્પા ના પાડતા હતા, પણ હું ગુણોત્સવમાં આવ્યો, પપ્પા ના કે પણ માની ના માન્યો ના, પછી કીધું બુવા માર તો પણ જાવું છે, નકરામાં ના જાવ તો મને ના ગમે, એની રીતે પછી પપ્પા સાંજે 6 વાગે મને મૂકવા આવ્યા ને બસમાં બેસાડી ગયા, પછી સવારે 4 વાગે ધાંગધ્રા ઉતરી ગયો, પછી બસ સ્ટેન્ડમાં બેસ્યો અને તેમજ પછી કનકપુરના પાટે ઉતરીને અહીંયા નિશાળના રસ્તા પડી ગયો, પછી હું નિશાળે આવીને ગુણોત્સવના બધું વાંચન લેખન અને લેખન કર્યું। શાહરૂખ સિપાઈ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધાંગધ્રા।